द्वितीय स्कंधनी अंदर आखी वात ई करी छे के तू आ समस्त ब्रह्मांड छे एना आकार भगवान ने विराट नारायण ने मानी ले एटले तारो भेद जतो रहे। द्वितीय स्कंधनी अंदर सृष्टि नी रचना नी वात करता करता सुखदेव जी महाराज कहे छे, हे राजा, भगवान नु मुख छे ते ब्राह्मणों छे, भगवान नो मुख छे बाहुओ छे, क्षत्रियो छे, साथळ छे ते वैश्य छे, चरण थी शूद्र छे, जीभ छे ते भगवान ने जे छ रसो छे ने आपड़ा ई जीभ थी थिया छे, नासिका थी वायु प्राणवायु ने गंध नु सर्जन थयुं छे, नेत्र थी रूप ने सूर्य नु सर्जन थयुं छे, कान थी आ दिशाओ नु सर्जन थयुं छे अने शब्द नु सर्जन थयुं छे। आ जेटला रू आ वृक्षो देखाय छे भगवान ना रुवाटा छे, वृक्षो छे ने भगवानना रुवाटा छे, पत्थरो ने लोढू छे भगवानना नख छे, दाढ जे छे ते भगवानी मूछो ने वीजळी छे, बाहुओ छे ते आ लोकपाल छे अने पीठमांथी अधर्म अस्थिओ पर्वत छे, नदीओ जेटली छे परमात्मानी नाडीओ छे। जेनी नाडी बगड़े ने एनु शरीर बगड़े, एम जे देशनी नदीओ बगड़े ने ए देशनो भविष्य बगड़े। આપણે પ્રકૃતિને માનતા જ્યારથી બંધ થયા છે ને ત્યારથી ઉત્પત્તો વધ્યા છે, આપણને નાના નાના એટક કેમ આવી જાય કેમ, હે ભાઈ, આપણે નાના હોઈને કેન્સરો કેમ થાય છે પૂછો આપણે બાપ દાદાઓને, 60-70 વરી વર સુધી શેરે શેર ઘીના લાડવા ખાતા હતા મારા બાપ, હા એ તલબાવળિયાના છાંયે પણ આમ ઓસિકું કરીને ઘસ ઘસાટ ઊંઘી જતા હતા અને આપણને આજે મસરૂના ગાડલામાં એસીમાં ઊંઘ નથી આવતી, આળોટવું પડે, કારણ તો પૂછો। એક સમય હતો સંપત્તિ નહોતી, વૈભવ નહોતા, વ્યવસ્થા નહોતી, સગવડતાઓ નહોતી, રૂપિયાના ઢગલા નહોતા, પણ આ દાદાઓ આ દાદાઓના બાપાઓ પતરાવાળાની અંદર ખાખરાના પાનની અંદર શેરે શેર ઘીના લાડવા લસપસતા ખાતા હતા આ બધા, અને આજે સગવડતાઓ વધી ગઈ, વૈભવ વધી ગયા, સંપત્તિનો પાર નથી, બધું જ છે આપણી આગળ, પૈસાના ઢગલે ઢગલા થઈ ગયા, પણ આજે થાય થયું શું ખબર છે, માણસ સોના અને ચાંદીની થાળીમાં ખાખરા ખાય છે। એક સમય હતો કે ખાખરાના પાનમાં લાડવા ખવાતા અને આજે હોનાની થાળીમાં ખાખરો ખાય માણા, લો તો હું આને જોયા જ કરવાનો આટલો બધો વૈભવ, આ બહુ સારું છે, હારા હારા શેઠિયાઓને બધાને ડાયાબિટીસ, બધાને ડાયાબિટીસ, લો ગાંધીજીએ ગાંડી બ્રિટિશને કાઢીને ડાયાબિટીસ આવી ગઈ। આપણે આ પ્રકૃતિને બગાડી નાખી આખી, ખેતરાઓની અંદર નકરું ખાતર ને દવા છાટી 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 નકરું ઝેર ઉત્પન્ન કરવા માંડ્યા, ઝેર। આજે સમાજ આ દેશ બહારનું વિજ્ઞાન પાછું વળ્યું અને બધા એમ કે છે નેચરલ ખેતી કરો, ગાયનું છાણ બળદનું છાણ એ નાખી નાખી, ગાયનું મૂત્ર નાખી નાખીને ખેતી કરો, નકર મરી જાહો। ઝેર ઉત્પન્ન કરીએ છીએ ઝેર। મને ઓલા ભાઈ કહેતા હતા, મને હે ધનજીભાઈ કહેતા મને કે સ્વામી ભીંડાની સિંગ અવડી હોય અને દવા છાટે ને તો હવે અવડી થઈ જાય, લે એ શું છે, કઈ ચોખ્ખું રહેવા નથી દીધું આપણે બધા ભેગા થઈને, પૈસાની લાલચમાં એટલી બધી લાલચ વધી ગઈ, ગાયને પાળતા નથી। આજે વિજ્ઞાનને પૂછો તમે, વિજ્ઞાનને જે ખેડૂતના ઘરના આંગણે એક ગાય બાંધી હોય ને એને ત્યાં રોગ ઓછા આવે, જાપાન વાળાએ સાબિત કર્યું કે અણુ બોમ્બની અસર જ્યાં ગાયનું છાણ હોય ત્યાં નથી થતી, અણુ બોમ્બની અસર નથી થતી, વિચાર કરો તમે, લોઢાના બંકરમાં બે જાઓ ને તો ત્યાં હવા આવશે ને ત્યાં ગુજરી જાહું આપણે, પણ ગાયનું છાણ જે ધરતી ઉપર લીપ્યું હશે અને જે દિવાલો ઉપર લીપ્યું હશે ને એ જગ્યાએ અણુ બોમ્બની પણ અસર નથી થતી, આટલી તાકાત તો ગાયના છાણમાં છે, એના દૂધમાં તાકાત છે, એનું 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 દૂધ તમારી નાડીઓ શુદ્ધ રાખે,
ડુંગરીજી મહારાજ બહુ મસ્ત કહેતા, ડુંગરીજી મહારાજ કહેતા 6 મહિના સુધી જે ગાય ગાયનું ગૌમૂત્ર ગાળીને પીવે 100 વખત ગાળી, એને કોઈ રોગ ન થાય. અને આજે અમે અત્યારે સાળંગપુર છીએ ત્યાં બધી ગીર ગાયો છે, અસલ જાતવાન. આ બ્રાઝિલ છે ને, બ્રાઝિલ આપણા ભાવનગરના વજેસિંહ બાપુના દીકરા તખ્તસિંહજી, એ વખતે ત્યાંનો કોઈ બહુ મોટો માણા આવેલો, ભાવનગર ઘણા વર્ષ સુધી રોકાણેલો, અને એણે બહુ મોટું ભાવનગરના રાજાનું કામ કરેલું. અને એ જ્યારે જતો હતો ત્યારે ભાવનગરના રાજાએ એમ કીધું, તખ્તસિંહ બાપુ બોલો તમારે શું જોતું છે, હું આપું તમને. ત્યારે એણે ગૌશાળામાં જઈ અને હારામાં હારો જે હાંડ હતો એના ઉપર હાથ મૂકીને કીધું આ મને આપી દો. ત્યારે ભાવનગરના રાજાએ કીધું કે આને લઈ જઈને તમે શું કરશો, કે મહારાજ આ એક અમારી પાસે હશે ને તો આખો દેશ હું મારો બદલી નાખીશ, અને આખી દુનિયા આજે મોઢામાં આંગળા નાખી ગઈ એના દેશની અંદર માત્ર ગીર ગાય અને આપણા દેશમાંથી લઈ ગયેલા હાંડના કારણે એનો ઈકો એટલે પૈસો એનો એટલો ઊંચો છે ને આખો દેશ સુખી છે. અને આપણી આગળ હતું તોય આપણે બધું જર્સી કરી નાખ્યું, હતું અને છે. આજે સ્વામિનારાયણના સાધુ અમે બોલી શકીએ છીએ કારણ કે અમે ગાયો હાચવીએ છીએ. અમે એમ નમ નથી કહેતા તમને, ભાઈ મને ખબર છે અત્યારે કોઈને પોદળા ઉપાડવા નથી ગમતા, છાણું ઉપાડવું નથી ગમતું, ગાય રાખવી નથી ગમતી, કોણ મહેનત કરે, 2 જણા બિચારા હોય અહીંયા છોકરાને હોવું તો બધા સુરત હોય, અને એને તો એ છાણ અડાઈ નહીં ને ભાઈ, એ તો છી છી એનું ઓડે. અને તોય તેન તમે સુરતની અંદર સંબંધ કરવા જાઓ, જોવા જાઓ ને એટલે પેલું પૂછે દેહમાં જમીન છે તે હું તારી દીકરીને દાડીઓ કરવા મોકલવીશ, હાલી નીકળો છો જમીન નો દીકરો, જમીન છે લે, તારી દીકરીને જો પાણી વાળતા આવડતું હોય, નીંદતા આવડતું હોય તો જમીન છે હાલ ભાઈ મોકલ, જેની પાસે જમીન નથી એને કોઈને ચાંદલા એને એને 35-35 વર્ષે ચાલી ચાલી વર્ષે બિચારા રખડ્યા કરે. બહુ પરિસ્થિતિ ધીરે ધીરે નાજુક થઈ રહી છે. ગાય સાચવજો, ગાય સાચવજો તો કૃષ્ણ રાજી થાય, ભગવાન રાજી થાય. સુખદેવજી મહારાજ કહે છે રાજા આ સમસ્ત પ્રકૃતિ છે એ માનવના સુખ માટે ભગવાને બનાવી છે. દ્વિતીય સ્કંદની સમાપ્તિ કરી તૃતીય સ્કંદની અંદર શરૂઆતમાં જ સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, જેમ રાજાએ પ્રકૃતિનું સર્જનનો પ્રશ્ન કર્યો એ વખતે રાજાએ છેલ્લે એમ કીધું આવો જ પ્રશ્ન તમારા વડવા વિદુરજી મૈત્રીને કર્યો હતો હરદ્વારમાં જઈ. એટલે તરત રાજાએ પૂછ્યું કે મૈત્રી, વિદુરજી તો અસ્તિનાપુરમાં રહેતા હતા, મૈત્રી તો એક જંગલમાં રહેનારા સાધુ, તો એ બંનેનો યોગ કેમ થયો? એટલે સુખદેવજી મહારાજ કહે છે સાંભળો રાજા, યદા તુ રાજા સ્વસુતાન સાધુ પુષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ, જ્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ બહારથી તો અંધ હતા પણ અંદરથી નહીં અંધ થઈ અને પોતાના નાના ભાઈના દીકરા પાંડવોને બાપ વગેરેના જાણી અને હેરાન કરવા માંડ્યા, કોઈની હાય છે ને માળાને સુખી નથી થવા દેતી, કાયમ યાદ રાખજો, એટલે કોઈની હાય ન લેવી, કોઈ દાડો ના લેવી. લાક્ષાગ્રહમાં બાળ્યા, ઝેર આપવાનો પ્રયત્ન કર્યો, દ્યુત સભાની અંદર છેત્રીન પાંડવોને વનવાસ મોકલી દીધા. અને જ્યારે રાજ્ય માગવાનો સમય આવ્યો પાંડવોને, ત્યારે ધૃતરાષ્ટ્રે દુર્યોધને ચોખ્ખી ના કહી દીધી. વિરાટની અંદર પાંડવો છતા થયા અને યુદ્ધની જ્યારે વાતો થવા માંડી, સંજયને મોકલે છે ધૃતરાષ્ટ્ર તમે બધાએ મહાભારત જોયું છે, સાંભળવું પણ હશે, પણ અંધ ધૃતરાષ્ટ્ર જ્યારે માનતો નથી ત્યારે ભગવાન કૃષ્ણને એમ થયું કે કજિયાનું મોં કાળું, ભાઈ ભાઈ વચ્ચે બાંધવાનું થાય એ કરતા હું જાતે દૂત બની
ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન ને સમજાવવા જાઓ. અને ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિર ને કીધું કે તમે જો મને કહેતા હો તો આપણે યુદ્ધ નથી કરવું, મારે એને સમજાવવા છે. એક વખત ભીમ ના પાડે છે, લડી લેવું છે, પણ અર્જુન અને ધૃતરા અર્જુન અને ધર્મરાજ યુધિષ્ઠિર એમ કહે છે કે ના, જો થોડું કંઈ આપી દેતા હોય ને તો આપણે બાંધવું નથી. બાંધવામાં કોઈનું સારું થયું નથી ભાઈ. અને ભગવાન કૃષ્ણ શાંતિનો સંદેશ લઈને દૂત બનીને જ્યારે હસ્તિનાપુર જવાનું નક્કી થયું અને આ સમાચાર હસ્તિનાપુર આવ્યા કે ભગવાન કૃષ્ણ આવે છે, આ બાજુ દ્રૌપદીને ભગવાન મળવા જાય છે ને, ત્યારે દ્રૌપદીએ પોતાના છૂટા વાળ કૃષ્ણને બતાવે છે. દ્વારકાનાથ અગ્નિની જ્વાળામાંથી પ્રગટ થયેલી આ પાંચાલી, ચોખ્ખું કહી દીધું મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર યુદ્ધ નથી ચાહતા, અર્જુન નથી ચાહતા, તમે પણ નથી ચાહતા, પણ એટલું યાદ રાખજો કે આર્ય નારીનું જે સભામાં અપમાન થયું હોય ને એ સભામાં શાંતિની વાત ના હોય. તમે યુદ્ધ નહીં કરો તો એટલું યાદ રાખજો કે હું યુદ્ધ કરીશ. ભારતને એક સ્ત્રીનું અપમાન થયું છે, મારા પાંચ છોકરા યુદ્ધમાં ઉતરશે, મારો ગઢો બાપ અને મારા બે ભાઈને લઈને યુદ્ધે ચડી, પણ હું મારા અપમાનનો બદલો લઈશ. કૃષ્ણ દ્રૌપદીને સમજાવે છે કે બેન હું જાઉં છું, પ્રયત્ન કરું છું, પણ જા, તારી મરજી હશે ને એમ જ કદાચ થશે. આ બાજુ ધૃતરાષ્ટ્રને ઊંઘ નથી આવતી, કૃષ્ણ આવે છે ને અને ઓળખે છે દ્વારિકાને, વિદુરને બોલાવે છે અને વિદુર આવે છે. એટલે ધૃતરાષ્ટ્ર અંધ હાથ જોડીને કહે છે કે વિદુર તને તો ખબર હશે દ્વારિકાનાથ શાંતિનો સંદેશ લઈને આવે છે, સમજોતા કરવા ભાઈ ભાઈ વચ્ચે. આ ભાઈ ભાઈ તું મને કંઈક સારી વાત કર. વિદુર નીતિ તમે કદાચ સાંભળી હોય તો બહુ અદ્ભુત છે. ભાઈ મને ઊંઘ નથી આવતી, આવો પ્રશ્ન કરે છે, મને ખાવું નથી ભાવતું, મને આટલા વૈભવની અંદર બેચેની રહી છે, મને કંઈક ગમતું નથી, સતત ફડકો રહ્યા કરે છે, ભય રહ્યા કરે છે, એનું કારણ શું? ત્યારે વિદુરજી બહુ સરસ વાત કરે છે, મોટા ભાઈ જેણે બીજાને હકેથી ખાવા ન દીધું હોય ને એને ઈશ્વર ખાવા ન આપે, એને ખાવાનું ન ભાવે, પચે નહીં. જેને કોકને હુવા ન દીધા હોય, શાંતિ લેવા ન દીધી હોય, એને ઈશ્વર ક્યાંથી શાંતિ લેવા દે? મેં ગઈકાલે કીધું ને, પાપ છે આપણું ગમે ત્યારે ફરતું ફરતું આપણને ગોતવાનું છે, કોઈનો અપરાધ ન કરવો. હે મોટા ભાઈ, લાક્ષાગ્રહમાં જેને તમે બાળવાનો પ્રયત્ન કર્યો, બાપ વિનાના દીકરાઓને આટલા આટલા હેરાન કર્યા, હું ભગવાન નહીં જોતો હોય? તમારે આનો બદલો દેવો જ પડશે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા ભગવાન કૃષ્ણ આવવાના છે, ચાંડાલ ચોકડી ભેગી થઈ દુર્યોધન શકુની કર્ણ અને દુશ્યાસન. શકુનીએ કીધું, ભાંજે દ્વારિકાનાથ આવે, એવું સન્માન કરો, એવું સન્માન કરો કે કૃષ્ણ આપણા સન્માનની અંદર એવા એવા તો ઝૂકી જાય ને ઓગળી જાય કે આપણે કાલે હવારે એને ત્યાં મદદ માગવા જવું હોય તો આપણે આમ આમ છાતી કાઢીને માગીએ કે, અને આપણા સન્માનમાં દબાઈ જવો પડે. દ્વારિકાનાથ એવું સન્માન કરો કે 56 પ્રકારના ભોગ, એને ગાયનું માખણ ભાવે છે અને ગાયનું દૂધ ભાવે છે, બધું જ ગાયની વસ્તુ તૈયાર કરો. કૃષ્ણ ગાય ચારી ચારીને મોટો થયો છે, એટલા માટે હારામ હારી જાતવાને ગાય એને દાનમાં આપવાનું નક્કી કરો કે બધી વ્યવસ્થા ગોઠવાય. રાજકારણ છે ને ભાઈ, બુદ્ધિ તો રાજકારણીઓ તો એવી ચલાવે ભાઈ, ઓલો આપણામાં આવતું રહ્યું, ઓલો હા
કોઈક હોય તો મને માફ કરજો ભાઈ રાજકારણી, કારણ કે એ તો હોય જ ને આપણે તો બધા કોકમના કોકમાં, અને એ ન હોય તો આ દેશ હાલે કેમ હે? કહું તો ખરો ને ભાઈ, પણ પ્રજાની શાંતિ માટે, પ્રજાના ઉત્કર્ષ માટે અને દેશના હિત માટે જે રાજકારણીઓ કામ કરે છે ને એનું સન્માન આખો દેશ કરે છે. માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરે છે ને એને એની ઘરવાળી ઓળખતી હોય છે, એની ઘરવાળી ઓળખતી. નંદ બાબાને ત્યાં છોકરો થાય ને આખું ગામ રાજી થાય, એ રાજા હતા, એ રાજા હતા. અને આજની દશા તો કેટલી ભૂંડી થઈ ખબર છે? ત્રણ ચાર નેતાઓ હેલિકોપ્ટર પ્લેન લઈને નીકળ્યા, એમાં એક એમ કહેવાય છે ઓલા રાજસ્થાની નેતાએ 500 રૂપિયાની નોટ કાઢી નામ કરીને હેઠે નાખી. એટલે ઓલા બીજાએ પૂછ્યું, ભાઈ કેમ 500 રૂપિયાની નોટ નાખી? તે કે હેઠે બિચારા કોઈ ગરીબ હોય એને મળે તો એક માણા રાજી થાય ને, કે જેને મળે એને, એટલે નાખી. તો બીજો ઓળી છે એને હો હો ની 5 નાખી. તે કે ભાઈ તમે કેમ 5 નાખી? તે કે 5 જણા રાજી થાય ને, કે 5 જણા. એમ આપણો ગુજરાતી છે ને 10-10ની નાખી પીધી થડોકલો આખો. તે કે કેમ? તે કે આટલા બધા 1000 માણા રાજી થાય ને, કે છે. તે શું વાત છે? ઓલો પાયલોટ હતો ને પાયલોટ, એ પેરાસૂટ પહેરી અને બારી ઉગાડીને હેઠો પીડો. તો કે ભાઈ કેમ? તો કે હિન્દુસ્તાનના હવા હો કરોડ લોકો રાજી થાય ને, એટલે આ કચરો અહીંથી જતો હોય ને, હવા હો કરોડ લોકો રાજી થાય, કે છે. ભાવનાઓ બદલાઈ ગઈ. હે કેમ? કામ આપણા છે. સુખદેવજી મહારાજ કહે છે, આ રાજકારણે એવું નક્કી કર્યું અને ભગવાન કૃષ્ણ આવવાના હતા, રસ્તાઓ સાફ થયા, સુગંધી પાણી છટકાવ થયા, આશોપાલવ અને કેળના સ્તંભો રોપાણા, કુંવારી કન્યાઓને મોતીડે વધાવવાની નક્કી કર્યું. અને ભગવાન કૃષ્ણ જયારે આવવાના છે નક્કી થયું, દુર્યોધનનો સોનાનો રથ એમાં કૃષ્ણને બેસાડવા, ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ બધા જ પરમાત્માનું સ્વાગત અને એનું સન્માન કરવા માટે ત્યાં ભગવાન ઠેઠ પાદર સુધી જાય. અને ભગવાન કૃષ્ણનો રથ જયારે આવ્યો, જય જય કાર થયા. દુર્યોધને ઉતરી અને સન્માન કર્યું ભગવાનનું. ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય જયદ્રથ કર્ણ આ બધા હાથ જોડી જોડીને ઊભા છે. ભગવાનનો હાથ પકડીને દુર્યોધને પોતાના રથમાં બેસાડ્યા. આવો દ્વારિકાનાથ આવો. પોતાના રથમાં બેસાડીને કર્ણે છત્ર ધર્યું છે અને કૃષ્ણ અને દુર્યોધન બંને જણા આમ હાથ કરી અને આગળ ભીષ્મને ત્રણનો રથ હાલ્યો આવે, પાછળ બધાના રથ હાલ્યા આવે. હે દ્વારિકાનાથ, હસ્તિનાપુરમાં આપકા સ્વાગત હે. કૃષ્ણ તો બધાનો બાપ થાય એવો રાજકારણી છે ભાઈ. દુર્યોધનને ઓગાળીને પી જાય એવા ભગવાન કૃષ્ણ. ભગવાન પણ એના વાહમાં હાથ ફેરવતા ફેરવતા કહે છે, દુર્યોધન દૂત કા તો કઈ એસા સ્વાગત હોતા, મેં તો દૂત હું ધર્મરાજ યુધિષ્ઠિર કા. ત્યારે દુર્યોધન હસતા હસતા કે, તમે ભલે દૂત હો પણ અમારા માટે તો દ્વારિકાનાથ છો. ના દુર્યોધન, મેં તો દૂત હું. એમના કરતા જય જય કાર થતા થતા હસ્તિનાપુરની કચેરીમાં, એટલે સભામાં આવ્યા. વિશાળ સભા ભરાઈને બેઠી છે. ભગવાનને વંદન કર્યા. હજારો સાધુ આવ્યા છે. કૃષ્ણ દેવકીનો દીકરો આજે દુર્યોધનની સભામાં શું બોલે છે સાંભળવા માટે. બધા જયારે બેસી ગયા ત્યારે દ્વારકાનાથ હાથ જોડીને વંદન કરીને ધૃતરાષ્ટ્ર ને પ્રાર્થના કરે છે, હે ધૃતરાષ્ટ્ર મહારાજ. આ શબ્દો મહાભારતમાં લખ્યા. આખા એ ભારત વર્ષની અંદર જેવી સભા તમારા ચરણમાં ભરાય છે એવી દુનિયાના કોઈ છેડે નથી ભરાતી. જે મુંગટનું રક્ષણ કરવા માટે ભીષ્મ બેઠા હોય, દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, કર્ણ જેવો મહારથી હોય, દુર્યોધન જેવા 100-100 પુત્રો જેની પાસે હોય, એ મહારાજને ખામી શું હોય? 5-5 પાંડવ પણ તમારા ચરણની સેવા કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે મહારાજ.
वंदन करी प्रार्थना करी आपनी पासे प्रस्ताव मुकू छू के तेर वर्ष पहला जे समझौता आ द्यूत सभा में थया छे एनु यथार्थपणे पालन थाय। पांडवों ईमानदारी पूर्वक 12 वर्ष वनवास ने 13मो अज्ञातवास पूर्ण करीन आजे विराट ने अंदर छता थया छे ने एनो हक मांगे छे एनु इंद्रप्रस्थ ने पाछो आपी दो महाराज। बहु सारी सारी वातु करी अने पछी आंधळो एटलू ज बोल्यो, हे केशव मैं तो परवश हूं, ए सब तो ए दुर्योधन करता है। માણસ ને છટકવું હોય ને ત્યારે એમ કે મારે પૂછવું પડશે, અરે તારે કોને પૂછવાનું હોય? અને પછી ભગવાને દુર્યોધન ને કીધું, દુર્યોધન ભાઈ, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ન હોય, યુદ્ધ થાય ને દુર્યોધન તો નહીં તારો વિજય થાય, નહીં પાંડવોનો વિજય થાય, ભાઈ કાળનો વિજય થાય। हजारों युवानों मरी जाए, लाखों युवानों, लाखों स्त्रियों विधवा थाय, करोड़ों बालको अनाथ थई जाए, आ पाप कोना माथे? त्यारे दुर्योधन ऊभो थईने कहे, हे कृष्ण सांभळी लो, हूँ पांडवों ने इंद्रप्रस्थ तो हूँ, एक पण वस्तु आपवा तैयार नथी, काई नहीं जावा दे, ઇન્દ્રપ્રસ્થ ન આપ તો કાંઈ નહીં, મારા ભાઈના દીકરા છે, મારા ભાઈઓ છે, ફક્ત 5 ગામડા આપી દે ભાઈ, ફક્ત 5 ગામડા હું પાંડવોને સમજાવી લઈશ। તમે વિચાર કરો કૃષ્ણને વિશ્વાસ કેટલો હશે પાંડવો ઉપર, અડધી ધરતીના માલિક હતા, અડધી ધરતીના 5 ગામડા આપી દે ભાઈ। અને ત્યારે દુર્યોધન ઉભો થઈને કહે, હે કૃષ્ણ સાંભળ, તું ગ્વાલા હો, રાજ્ય તો ક્ષત્રિયો કરી શકે છે, ગોવાળિયાઓના કામ નથી, અને કૃષ્ણ રાજ્ય કઈ ભીખ માગે નથી મળતા, રાજ્ય તો જેના બાવડાઓમાં બળ હોય છે ને એ યુદ્ધ કરીને જીતે છે, આ ક્ષત્રિયોના ખેલની અંદર તમારા જેવા ગોવાળિયાને કઈ ખબર ના પડે। આમ કૃષ્ણનું અપમાન કર્યું એને। અને એ વખતે ભગવાન કૃષ્ણ લાલ ચોળ થઈને કહે છે, દુર્યોધન તારી જીભને લગામ દે, હું ગોવાળ છું ને તો ખરા ખરીના ખેલ તો હવે ખળે ખબર પડશે, અને સાંભળી લે દુર્યોધન, મને ભવિષ્ય દેખાઈ રહ્યું છે, તારો કાળ તારા માથે ભૂલે છે, વિજય પાંડવોનો થાય અને કૌરવોની તમામ સ્ત્રીઓ વિધવા થઈને રુદન કરશે। दुर्योधन के आप कैसे कह सकते हो कि पांडवों की ही विजय होगी? भगवान कृष्ण ने कहा कि जहां धर्म होता है ने वहां ही विजय होती है। तो हे कृष्ण, पांडवों की सावणी में ही धर्म है? वो कैसे? भगवान ने कहा कि जो मैं बोलता हूं वही धर्म होता है, धर्म बोलता है वो मैं नहीं करता, शास्त्र में मुझको अनुसरते है, और जो मैं आज जिसके पक्ष में हूं ने धर्म वही होगा, विजय वही होगी। भगवान ने कीधु, कुरुक्षेत्र ना मैदान नी अंदर तैयार थईने आवी जाजो, अने त्यां खबर पड़शे। एम करीने भगवान निकली गया, अने भगवान ज्यां जाय छे ने तो दुर्योधन के कृष्ण तुम पांडव तक पहुंचोगे तो युद्ध होगा ने? अने आने एवं भयंकर कपट कर, कारण के कपटी जता बदा आम ताळी पाड़ी તાળી પાડી તો બધી બાજુથી ભાલા અને તલવારો લઈ અને સૈનિકો આવ્યા, ભગવાન કૃષ્ણને ભાલા અડાડ્યા, ભગવાન આવી, આ તો બહુ વિશાળ સભા હતી, આવા રસ્તાની અંદર ભગવાન કૃષ્ણ પોતાની અદાથી જેમ સિંહ હાલ્યો જાય એમ હાલ્યા જતા હતા, હજારો મૃગલાઓની વચ્ચે, અને ભાલાવાળા જે આવ્યા ને ત્યાં ભગવાન આમ આમ કરીને આમ ફરંટી ખાઈને પાછા વળ્યા। दुर्योधन ने हामे जो इनके, हे दुर्योधन मुझे बांधना कैद करना चाहता है तू? आहा बांध मुझे, रस्सी कहां से लाएगा? पग पाताल अज शिष्य धामा, है
એને કોણ બાંધી શકે? હે દુર્યોધન, મને બાંધવા માટેની મેં એક દોરી બનાવી હતી અને એ દોરીનો ઉપયોગ મારી માં યશોદાએ કરી નાખ્યો. હવે દુનિયામાં મને કોઈ બાંધવા વાળો પેદા નથી થયો. તું હું બાંધવાનો હતો બને? તું મુજે કેદ કરેગા? તું કૃષ્ણે કીધું, કંસને ઓળખે કાનો કે હસ્તિનાપુરની સભામાં એકલો મરદ માણા, આખી સભા દુર્યોધનની. પેલો કંસ તારા બાપનો બાપ થાય એવો હતો, એની જેલમાં હું જન્મો. અને સાંભળ, જન્મીને એક દિવસ નહોતો થયો એ મારી મામાની આંખમાં ધૂળ નાખી અને જેલના હરિયા તોડીને ગોકુળ પહોંચી ગયો તો અબ તો મેં બડા હો ચુકા હું, તું કેસે બાંધેગા? એમ કરીને વિરાટ રૂપ દેખાડ્યું. દુર્યોધન રાડે રાડ્યું પડવા માંડ્યા. ભગવાન તો ત્યાંથી નીકળી ગયા. ત્યારે ઓલા ધૃતરાષ્ટ્રને ઓલો ડોટ ટાંગ્યો, ઓલો સુકુની, અરે ભાંજે ભાંજે ક્યાં કર દીયા, કૃષ્ણ કો સંછેડના નહીં થા, જા પગે લાગ, દંડવત કરો. કે છે એ દુશાસન ને દુર્યોધન ને એ બધા એના બધા ભાઈઓ પગે લાગવા માંડ્યા. પ્રભુ માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હાલો મહારાજ, તમારા માટે 56 ભોગ બનાવ્યા છે, જમવા પધારો. ગાયનું માખણ, ગાયનું દૂધ, બધું જ સરસ મજાનું બનાવ્યું છે. ભગવાન કૃષ્ણનું વ્યક્તિત્વ આખું અલગ, જો મજા આવે. ભગવાન હસતા હસતા કે દુર્યોધન, ખાયા તો 3 પ્રકાર સે જાતા હૈ, જોવાની મર્દાનગી તો જોવાની હિંમત. ખાયા તો દુર્યોધન 3 પ્રકાર સે જાતા હૈ, યા તો સામને વાલે કા ભાવ બહોત હૈ તો ઉનકે ઘર ખાના ચાહીએ. ભગવાન કે તારો ભાવ નથી એટલે મારે ખાવું નથી તારા ઘરે. બીજું કે ભૂખ લાગી હોય તો કોક ના ઘરે ખાવું પડે. તો દુર્યોધન, મને તારા 56 ભોગની ભૂખ કઈ લાગી નથી. અને ત્રીજી વાત દુર્યોધન સાંભળી લે, પ્રાણ સંકટમાં હોય તો એના ઘરે ભોજન કરાય. દુર્યોધન, મારા પ્રાણે સંકટમાં નથી અને તારો ભાવ નથી, મને તારા ખાવાની ભૂખ નથી, જા મુજે નહીં ખાના તેરે ઘર. અરે ઉદ્ધવજી હતા, ઉદ્ધવજી પેટનું આમામાં હાથ પકડ, ભીષ્મ દાદા આવ્યા, દ્રોણાચાર્ય, પ્રભુ તો અમારા ભગવાન, કે કોઈના ઘરે મર નથી જવું, આવું તો ક્યાં ખાવું? એટલે ભગવાન કૃષ્ણ કે હાલો ને વિદુર ઘેરે જઈએ. ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેરે જઈએ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાન વિદુર ને ત્યાં તાંદળિયાની ભાજીને બંટીનો રોટલો ખાધો છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને હિતની વાત કીધી એટલે ધૃતરાષ્ટ્રને, દુર્યોધને, વિદુરને દેશવટો આપ્યો છે. આવા જો ભયંકર યુદ્ધ થયું છે, બધા કૌરવોનો નાશ થયો છે, ભગવાન ઓલી બાજુ લીલા સંકેલી પોતે પણ ધામમાં ગયા છે. દ્વારિકાથી ઉદ્ધવ નીકળે છે. યાત્રા કરતા કરતા વિદુર
વૃંદાવન પહોંચે છે ત્યાં બંનેનું મિલન થાય છે. ભગવાનની વાતો કરતા કરતા ઉદ્ધવજી એટલું કહે છે કે તમે મૈત્રેયના આશ્રમે જાઓ, મૈત્રી તમને જ્ઞાન આપશે. વિદુર મૈત્રેયના આશ્રમે આવે છે, રડે છે, બહુ મસ્ત પ્રશ્ન પૂછે છે. સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ. હે ગુરુદેવ, જીવ પ્રાણી માત્ર સુખ માટે કર્મ કરે છે પણ એને સુખ નથી મળતું. ભગવાને આ જગતનું સર્જન કેમ કર્યું અને શા માટે કર્યું, ભગવાન આ ધરતી ઉપર અવતાર કેમ લઈને આવે છે, એ બધી જ પ્રશ્નો પૂછે છે. મૈત્રી કહે છે, સાંભળો, બહુ સરસ સૃષ્ટિની રચનાની વાત થોડીક કરી દઉં, કારણ કે તમને બહુ ફાવે એવી નથી. સુખદેવજી મહારાજ કે રાજા, ભગવાન પોતે ધામમાં એકલા સ્વરાટ થકા વિરાજમાન હતા. અંતરમાં સંકલ્પ થયો, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, મારે અનેક રૂપે થવું છે. એટલે એને એક મુક્તની સામું જોયું અને મુક્ત ઉભા થયા અને મહામાયા સાથે જોડાણા. વિષ્ણુ પુરાણમાં આ વાત છે, સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃતમાં આ વાત છે, ભાગવતજીમાં પણ આ વાત છે. આ સર્જન આપણે કેમ બધા બન્યા એની વાત છે. એ બંનેમાંથી મહત્તત્વ નામનું એક તત્વ થયું. એ મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો, સત્વ, રજ અને તમ. હે મહારાજ, એમાંથી જે સત્વગુણ હતો એની અંદરથી મન અને એની ઇન્દ્રિયો થઈ, રજોગુણની અંદરથી ઇન્દ્રિયોનું સર્જન થયું, અને હે મહારાજ, તમોગુણની અંદરથી શબ્દ થયો. શબ્દ નામની તન્માત્રા થાય અને શબ્દમાંથી આકાશનો જન્મ થયો, આકાશમાંથી વાયુ થયો, વાયુમાંથી તેજ થયું, તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી, સૂક્ષ્મમાંથી સ્થૂળ થઈ રહ્યું છે. તમને આમ થોડાક ધ્યાન દેશો તો ખ્યાલ આવશે, સૂક્ષ્મમાંથી સ્થૂળ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આકાશ તો આજે તમને દેખાય છે ને, આ બધું આકાશ છે, અવકાશનું નામ આકાશ. એ આકાશમાં કાંઈ રૂપ નથી, ગુણ નથી, રસ નથી, કાંઈ નથી, નિરાકાર છે, નિર્વિકાર છે, તે છતાં એમાંથી પવન થાય છે અને એની અંદરથી તેજ થાય, એમાંથી પછી જળ થાય, જળમાંથી આ પૃથ્વી. વિચાર તો કરો. એટલે જો આમ યાત્રા કરીએ ને ત્યારે ખ્યાલ આવે, આપણે ખાધા વગર 10 દિવસ રહીએ કે 15 દિવસ રહીએ કે કેટલા દિવસ, 15 દિવસ કાંઈ ન ખાવ, કારણ કે પૃથ્વીમાંથી અન્ન બને છે. પણ પાણી પીધા વગર 15 દિવસ રહેવાય? બોલો ભાઈ, રહેવાય? ના રહેવાય. 15 દિવસ ખાધા વગર રહેવાય પણ પાણી પીધા વગર 15 દિવસ રહેવાય નહીં. હાલો ભાઈ, પાણી પીધા વગર પણ 12 કલાક રહેવાય, 24 કલાક રહેવાય. પાણી ન પીવે તો 24 કલાક શું, 40 કલાક, 50 કલાક લોકો રહે છે, ઉપવાસ તપ કરે છે. મારા ગુરુ છે, એ 3 દિવસ અને 3 રાત પાણી કે ખાવાનું તો નહીં પણ પાણી ન પીવે એવું ચાંદ્રાયણ વ્રત વરહમાં કેટલી વખત કરે. 3 દિવસ ને 3 રાત પાણી નહીં પીવાનું અને પાછા આપણે જેવા મસ્તીથી કથા કરે ને બધું કરે. એટલે કેટલી કલાક થાય 3 દિવસ ને 3 રાત? પણ 3 દિવસ ને 3 રાત કદાચ પાણી પીધા વગર આપણે રહીએ, પૃથ્વી, પછી જળ, પછી તેજ. પણ જો અગ્નિ ન હોય ને તો આપણે ના રહીએ. કે અંદર જે અગ્નિ છે, તેજ છે, આપણને સૂર્યના કિરણથી આપણી ઉર્જા મળતી હોય છે. તેજ વગર પણ ઘડીક રહેવાય પણ પવન વગર, પવન એટલે પ્રાણવાયુ, ખાધા વગર 15 દિવસ રહેવાય, પાણી પીધા વગર 2 દિવસ રહેવાય, પ્રકાશ વગર 1 દિવસ રહેવાય, પણ શ્વાસ વગર
પાંચ મિનિટ માણસનો રહી શકે અને શ્વાસ વગર પણ કદાચ બે મિનિટ માણા રહી શકે, પણ આકાશ ન હોય તો એક સેકન્ડ પણ રહેવાય. એટલે જેટલું સૂક્ષ્મ છે એનું મહત્વ આપણા જીવનમાં અતિ મોટું છે, એ આપણે જરા વિચારીએ ને ત્યારે ખબર પડે. એટલે આવી રીતે આ બધું સર્જન થયું. પછી એમાંથી એ બધા ભેગા થયા, ચોવીસ તત્વ અને આ પંચભૂત ને બધામાં વિરાટ થયા, વિરાટના નાભીમાંથી બ્રહ્મા થયા, બ્રહ્મા કમળમાં ઉતર્યા, આકાશની અંદર જોયું તો એના ચાર મુખ થયા, ચારે દિશામાં જોયું, ભગવાનને તપ 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 આવો અવાજ કર્યો, એટલે બ્રહ્માએ તપ કર્યું અને બ્રહ્માએ તપ કર્યો એટલે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. માગો ભગવાન કે પ્રભુ મારી ઓળખાણ કરાવો, હું કોણ? તો કે તમે બ્રહ્મા. તો કે મારું સર્જન શા માટે તમે કર્યું? તો કે તમે સૃષ્ટિનું સર્જન કરો. તો કે પ્રભુ મારી પાસે પ્લાન નથી, હું કઈ રીતે કરું? એટલે ભગવાને વેદ કીધો એને, યથા પૂર્વમ અકલ્પયે. આ થોડીક કઠણ વાતો એટલે આમ અઘરી છે, પણ હવે ભાગવતમાં છે એટલે થોડીક કહી દઉં. યથા પૂર્વમ અકલ્પયે, અને આ બધું સર્જન કર્યું બ્રહ્માએ. પછી બ્રહ્માના કાળની ગણતરી આવે છે, એક અણુથી એકદમ સૂક્ષ્મ ત્યાંથી ગણતરી ભાગવત ચાલુ કરે છે. કેટલો કાળ સૂક્ષ્મ હું તમને આમ બીજી રીતે ન સમજાવી શકું, પણ સો કમળના પત્તા હોય, બરાબર ધ્યાન દઈને સાંભળો છો ને, સો કમળના પત્તા હોય એટલો ઢગલો થાય હોય, અને આવડી મોટી હોય હોય અને આમ કરીને આમ ભેરવો તો એક સેકન્ડની અંદર સોએ સો પત્તા વિંધાઈ જાય કે નહીં? વિંધાઈ જાય ભાઈ. તો હું તમને પ્રશ્ન પૂછું કે જે સમયે પહેલું પત્તું વિંધાણું, એ સમયે બીજું વિંધાણું હતું? વિંધાણું હતું ભાઈ. અને જે સમયે બીજું પત્તું વિંધાણું, એ સમયે પાંચમું વિંધાણું હતું? ના, એ જે વચ્ચેનો જે સૂક્ષ્મ કાળ છે એની ગણતરી પણ આપણા ઋષિઓએ કરી, જેને જેની પાસે વિજ્ઞાન હજી નથી પહોંચી ગયું. આવા સમયની ગણતરી કરતા કરતા એમ કહે છે કે આ ધરતીના 8 અબજ, આ ટાટાપોરનો ગપ્પો નથી હો, આ ધરતીના 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય. કેટલા? 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એક જ દિવસ. આપણને એમ થાય ભગવાનના એક આંખના પલકારામાં આપણી પેઢીઓ બદલાઈ જાય, એમ આપણા એક શ્વાસની અંદર પણ ઝીણા ઝીણા જીવ છે ને એની પેઢીઓ બદલાઈ જાય, આપણને ખબર નથી. એ બ્રહ્માનો એક દિવસ થાય, એવો જ બ્રહ્માની રાત્રિ, એવા બ્રહ્માનો 30 દિવસનો મહિનો, એવા જ બ્રહ્માનું 12 મહિનાનું એક વર્ષ, અને એવા એક બ્રહ્માને 100 વર્ષની આવરદા. સ્વામિનારાયણ ભગવાનના સંતો કે ભાગવત એવું બતાવે કે એવા એક બ્રહ્મા આ બ્રહ્માંડનું રાજ્ય કરીને બદલાય ત્યારે આની અંદર બોલનારો, આની અંદર ખાનારો, આની અંદર જોનારો આ જે જીવ છે એને એક વખત માણા બનવાનો મોકો ભગવાન આપે. અઘરો કેટલો, કેટલું દુર્લભ. અને આમાં જો ભજન ન કરે તો પાછું એને લક્ષ્વરાજીનું ચક્કર લાગી જાય. એટલે જૂના સંતો એક દ્રષ્ટાંત આપે છે કે સુરદાસ હતા ને એક ઓલા નગરમાં ઘૂસી ગયા ને એને પછી દરવાજો, એટલે કીધું ભાઈ મારે બહાર જવું છે, તો કે આમ દિવાલે હાથ અડાડતા અડાડતા જતા રહ્યો, દરવાજો આવે ત્યારે નીકળી જજો. તે સુરદાસ આમ હાથ અડાડતા અડાડતા એની હાલ્યા, પણ ઓલું જે દરવાજો આવ્યો ને તેને ખંજોળ આવી, હાલવાનું ચાલુ રાખ્યું ને ખંજોળવાનું ચાલુ, દરવાજો જતો રહ્યો. એમાં મનુષ્ય જન્મરૂપી જે દરવાજો છે, એટલે કોઈ જુવાનને હતા કે મને કોઈ ખોટો ઉંદર વાડે ચડાવી દીધો, કે ના બાપા દરવાજો તો જતો રહ્યો, તો કે દરવાજો આવ્યો જ નથી, તો કે તમે કે હાથ લઈ લીધો તો? તો કે હા ખંજોળ આવી તે લઈ લીધો તો. અત્યારે આપણને બધાને ભાજ ભાજની ખંજોળો આવે છે, એમાં દરવાજો જતો ન રહી ધ્યાન રાખવાનું છે. જો જતો રહ્યો તો પાછું ચક્કર, પાછું ચક્કર લગાવવું પડશે. મોંઘો મનુષ્ય દે ફરી ફરી ને નમણે વારમ વાર ભાઈ તું ભજીલ ને કીર્તાર ભાઈ તું
મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે. આપણી પ્રાચીન વાણીઓ છે સાધુઓની. મેં ગઈકાલે કીધું કે જેને ભજન કર્યા, જેણે ભગવાનને સમર્પિત થઈ ગયા, ઈ જ એના જ નામ રહ્યા ને ઈ જ અમર થયા. નરસિંહ મહેતા, આ બંડી વાળો આપણો બગદાણો બાપો કાં હતું એની પાસે કાંઈ, પણ એ અખંડ એને હનુમાનની આરાધના કરી, આજે અમર થઈ ગયો. એ કાઠિયાવાડમાં પાદરે પાદરે બેઠો છે, કાંઈ નહોતું. એ વૈભવ હતા એની પાસે કાંઈ. વીરપુરનો જલારામ બાપો આપણો, સત દેવીદાસ, અમરબાઈ, આ બધા તમે યાદ કરો આ મહાપુરુષોને, જેને ભગવાન ઓળખાઈ જાય, ભગવાન ઓળખાઈ જાય એનાથી સહજમાં છૂટી જાય. આ માણાનો દેહ મોંઘો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પછી કરદમ અને દેહૂતિની કથા બહુ સરસ છે. બ્રહ્માએ જગતનું સર્જન કર્યું. બ્રહ્માએ સૌ પ્રથમ ભગવાનની આજ્ઞાથી અંધતામિશ્ર, તામિશ્ર, મામો, મોહ અને તમ આ પાંચ પ્રકારની માયા સર્જી. એનાથી બ્રહ્માને સંતોષ ન થયો. એટલે બ્રહ્માના જે કાળજામાં કે હૃદયમાં જે મેલ હતું બધું નીકળી ગયો અને શાંત થયા. એટલે ચાર કુમારોનું સર્જન થયું. એ ચાર સનકાદિકો થયા, હાથ જોડીને ઉભા રહ્યા. બ્રહ્માને કીધું, પિતાજી અમે શું કરીએ? એટલે બ્રહ્માએ કીધું કે બેટાઓ મને મદદ કરો, સૃષ્ટિનું સર્જન કરો તમે મૈથુની. એટલે ઓલા છોકરાઓ કે અમારે તો ભજન કરવું છે. તો કે મોટા થઈને, એટલે એને ભગવાન આગળ વરદાન માંગ્યું, અમે કાયમ 5 વર્ષના જ રહી, મોટા થાય જ નહીં, બુદ્ધિ 5 વર્ષની. એટલે બ્રહ્મચર્ય આશ્રમની સ્થાપના ત્યારથી થઈ. અને પછી બ્રહ્માને ક્રોધ આવ્યો. છોકરા માન્યા નહીં ને, અને આ દુનિયામાં બધા બાપાને ક્રોધ આવે, છોકરા ન માને એટલે બાપા ખીજાય. એટલે બ્રહ્માને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો ને એટલે પ્રકૃતિમાંથી એક બાળકનું સર્જન થયું. અને બહુ રડતો હતો, બહુ રડતો હતો. એટલે બ્રહ્માએ એનું નામ રુદ્ર કીધું. જા, તારું નામ રુદ્ર. બોલો, આદેશ કરો, હું શું કરું? તો કે તું સૃષ્ટિનું સર્જન કર. એને ભૂત પીચા, ડાકીની પીચા, જાણે એવું બધું સર્જન કર્યું. બ્રહ્માને ખાવા દોડી. બ્રહ્મા ખીજાણા, આવું કરે છો તું? તો કે હું શું કરું? તો કે જા હિમાલયમાં જઈને તપ કર. એને તપ કર્યું ને એને સંહારના દેવતાની પદવી આપી, 11 રુદ્રાણીઓ આપી. અને પછી બ્રહ્માએ 10 પુત્રોનું સર્જન કર્યું છે. માનસિક પુત્ર, પુલસ્ત, પુલક, ઋતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ, કરદમ અને નારદ. આ 10 પુત્રો થયા. સ્તનમાંથી ધર્મ થયો, પીઠમાંથી અધર્મ થયો, મુખમાંથી, હેઠલા હોઠમાંથી લોભ થયો,
જીભથી સરસ્વતી પ્રગટ થઈ. સરસ્વતીની પાછળ દોડા ઋષિઓએ કીધું આવું પૂર્વે કોઈ બ્રહ્માએ નથી કર્યું, એટલે બ્રહ્માએ શરીરનો ત્યાગ કર્યો અને શરીરના બે ભાગ થયા. એ બે ભાગ થયામાં જમણા ભાગમાંથી પુરુષનું સર્જન થયું અને ડાબા ભાગમાંથી સ્ત્રીનું સર્જન થયું. બે જણા હાથ જોડ્યા, અમારું નામ આપો. એટલે બ્રહ્માએ કીધું તારું નામ મનુ અને સ્ત્રીનું નામ આપ્યું શત્રુપા. અને એમાંથી આપણે બધા થયા. બ્રહ્માના બે ભાગમાંથી સ્ત્રી અને પુરુષ અલગ થયા છે. બ્રહ્માને પ્રાર્થના કરી અમે શું કરીએ, તો કે મૈથુની સૃષ્ટિનું સર્જન કરો કે ધરતી તો છે નહીં, રહેવું ક્યાં. એટલે બ્રહ્મા ચિંતામાં પડ્યા. સુખદેવજી મહારાજ કહે છે રાજા એ ચિંતામાં ચિંતામાં એટલા ઊંડા ઉતરી ગયા અને છીક આવી. છીક આવી એટલે નાસિકામાંથી એક વરાહ એટલે ભૂંડનું એક બચ્ચું ખરી પડ્યું. અને આમ બ્રહ્માની આંખ જ્યાં ઉગડીને જોત જોતાની અંદર તો વિશાળ કાય થયું, ભયંકર ગર્જના કરવા લાગ્યું. સુખદેવજી મહારાજ કહે ભગવાન સ્વયં પ્રગટ થયા હતા. બોલીએ વરાહ ભગવાન કે ધરતીમાં જય, ઋણાક્ષનો નાશ કરી ધરતીને જળની ઉપર, જળમાં જય ધરતીને જળની ઉપર સ્થિર કરી. મનુ અને શત્રુપાને બંનેને એ ધરતી આપી. આમાં કેટલા ઋષિઓ તપ કરતા હતા. એ વખતે કરદમ નામના ઋષિ આપણા ગુજરાતની ધરતી જે સિદ્ધપુર કહેવાય બિંદુ સરોવરના કાંઠે હજારો વર્ષ સુધી તપ કર્યું. ભગવાન રાજી થયા. માગો માગો ઋષિ. ત્યારે ઋષિએ હાથ જોડીને કીધું મહારાજ તમારા જેવો દીકરો જોઈએ. ત્યારે ભગવાન કે હું દીકરો તો થાવ પણ પહેલા માની તો વ્યવસ્થા કરો, તમે એકલા છો. કે મહારાજ પત્ની તો આપો પણ ગૃહમેત તેનું, અને ઘરવાળી એવી આપો કે જે કામ તેનું જેવી હોય. જેના ઘરની અંદર સ્ત્રીનો હાથ છૂટો છે ને એના ઘરમાં દાણા કોઈ દાડો ખૂટતા નથી. અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા માં છે ને અન્નપૂર્ણા છે, પત્ની છે ને અન્નપૂર્ણા છે. ગમે એટલા મહેમાન આવ્યા હોય પણ જે બાઈનું કાળું મોઢું ન થાય અને આમ એ વાહણ ધોઈને ઉટકીને સાફ કરીને આડે પડખે થઈ હોય, બપોરનો દોઢ થઈ ગયો હોય, થાકી ગઈ હોય અને ધણી એમ કે પાંચ મહેમાન આવ્યા છે એમ કે જરાય મૂંજાતા નહીં હો, હમણાં રોટલા ઘડી નાખું છું, એ ઘરના અજવાળા કોઈ દાડો ઓછા ન થાય મારા બા, કોઈ દાડો ઓછા, એના છોકરાને કોઈ દાડો ભૂખ્યું ન પડે, એના ધણીની આબરૂ કોઈના બાપની તાકાત નથી કે લઈ શકે. લક્ષ્મી છે. પણ આ તો ઓફિસથી ફોન કરે કે હલો શું છે, પાંચ છ મહેમાન આવ્યા છે, જરા તું રસોઈ બનાવી નાખજે. સામેથી જવાબ આવે એ સુવિધા ઈસ મોબાઈલ મેં ઉપલબ્ધ નહીં હે, લઈ જાઓ હોટલમાં, એ સુવિધા ઈસ મોબાઈલ મેં ઉપલબ્ધ નહીં હે. તો કઈ સુવિધા છે, રવિવાર થાય એટલે બંધ રસોડું, આ બિચારો આવે આખો દાડો પલ્લેલા કાગડા જેવો. આ તો એવું એવું જોયે ને બિચારા કે કેવા થાકીને જાઓ તમે બધા, અને કેટલી આશા હોય કે ઘરે જાઓ ને એ સરસ મજાનો રોટલો બોટલો બનાવી દે, અને ત્યાં તો બેઠી હોય. ઓલો કે કેમ, તો કે આજ રજા. કેમ રવિવાર ને, ખા ભૂખ લાગી, હાલો હોટલમાં લે. આહા હું ઉપાધિ ચાલુ થઈ છે, આ હોટલના ખાઈ ખાઈને તો ફાંદા વધી જાય છે, રહેવા દે નથી ખાવું, આ ડાયાબિટીસ થઈ જાય છે. અહીંયા તો સારું છે, અહીંયા જો બહેનો બધા ખેતીનું કામ કરે બધું કરે, મુંબઈ અને સુરતમાં તો આઈ નો હમાય. એવા ફાંદા હોય, આહાહા કઈ કરવાનું નહીં, સ્વિચ પાડે કપડાં ધોવાઈ જાય, નોકરો આવીને પોતું કરી જાય, રસોઈઓ રાખ્યો હોય શેઠાણી જ. તો આમાં હું તો પાતળો છું, મને આવડે, બાકી હું તમને એક્શન કરી બતાવું.
આજે શું બનાવ્યું છે? આખા મધ્યનું શાક ખા. શું બનાવ્યું દીકરી? દોઢ મણ ફૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી. દોઢ મણ ફૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી અને બીએ ભણેલી બાયડી ઘરમાં રોટલી વણતી નથી. હારું નહી અમારી માવુ પચા પચા દાડિયાના રોટલા ઢીબી નાખે અને ક્યારેક તો એના ધણીને ઢીબી નાખે. મોજ મારે મેં કીધું આ તમે બધા બધું ગહન ગહન સાંભળીને થાકી જાઓ એટલે મેં કે ઘડી મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે એવું ભાઈ જે મળે તે ભગવાનની કૃપા છે. આપણે બધા બહુ સુખી અને બહુ સારા સમયમાં આવ્યા છીએ, બહુ સારા સમયમાં. મોબાઈલની દુનિયા, જેટ પ્લેનો આવ્યા, ઘડીકમાં આપણને મુંબઈ ને ઘડીકમાં અમેરિકા ને ઘડીકમાં લંડન પહોંચાડી દે, નકર ટાંટિયા તોડી તોડીને આપણે થાકી જતા. અહીંથી જુનાગઢ હો ગાવ આગું લાગતું. આજે આંટો મારીને આવતા રહીએ એટલે એવી લહેર છે, એવી લહેર છે. અને કાયમ છે ને મારા બાપ લહેર છે. આમાં તો કેટલાય બાપા એવા બેઠા છે ને કોઈ હાંક્યો છે અને અત્યારે રાજદૂતે હાંકે છે બાપો મારો. હા ખોટી વાત છે? કોઈ હાંકનારો બાપો આમાં બેઠો છે અને આજે રાજદૂત આમ સરસ મજાની ગળ્યું કે ના કેલી ચોણી એવો બાપો લાગે. મેં વાહ છોકરાએ લહેર કરાવી દીધી છે ને કઈ મજા છે મજા. એ ખેતર ની અંદર અહીંયા સુધી કપા ઉભો હોય અને એમાં મોબાઈલમાં વાત કરે, શું કરે છો? ઓફિસમાં બેઠો. બાપા ધીરે બોલો. હા ધીરે. મોબાઈલ ની દુનિયા બધું જોઈ લીધું, બધું. આ ઓછી કૃપા એ ભાઈ જીવતા આવડે ને તો જીવવા જેવો છે. મરના લગા રહેગા, મરના તો લગા રહેગા. જરા જી કરતો દેખીએ, ઇતની ભી પરવેજ ક્યાં હે, થોડી સી તો લીજીએ. મરના તો લગા રહેગા, મરી તો જવાનું જ છે આપણે બધાએ. કાલની ચિંતા કરવી નહીં, કોઈ ભાળી નથી, જરાય ચિંતા કરવી નહીં, મસ્તીથી રહેવું. હું ઉપાધિ કરવાની, કાલ મરી જાઉં તો આપણું ક્યાં જાય બધું? આ સ્વામીને મનમાં એમ થયું કે મારે મારા ગુરુની પાછળ, મારે મારા ગુરુની યાદીમાં, મારે મારા ગુરુના ઋણમાંથી મુક્ત થવા, એની વંદના કરવા માટે ઉત્સવ કરવો છે. આ સાધુએ કર્યો. તમારા બધાને છોકરા કહે આ સાધુ જેવા ડાયા થોડા હશે બાપા? હે એ તો હજી આમ કંઈક થોડું વધારે વધારે ભાર હશે ને તમારી પાસે, તો પાંચ છોકરા હશે ને ત્યાં એ ઘરમાં હુતા હશો ને. હુતા એટલે બોલ્યા ચાલ્યા વગીના હુતા એમ. ત્યાં ઓલા બા છે, ઓલું ખેતર મારવું, ઓલી ઓફિસ મારી, એ કરતા જેટલું હોય ને એટલું હાથે થોડુંક કરીને જાજો, એમ નગર મરી જાઉં કાલ સવારે. હોળના ભાવમાં આપણને કોઈ પૂછશે નહીં, કોઈ નહીં પૂછે. ચિઠ્ઠી પાડશે ઉપરવાળાની, વેળા થાય તારે જવાની. આ બરાબર સાંભળજો, ચિઠ્ઠી પાડશે ઉપરવાળાની, વેળા થાય તારે જવાની. સગું કુટુંબ તારું ભેળું મળીને ચમચી પાણી પાવાની. બાપા મરવા પડ્યા એટલે આખું ઘર આવે, દીકરીઓ આવે, ફૈયું આવે, બાદ બાદ બધા ઘડો ભરીને પાણી પાઈ દે. ઓલા ન ગુજરું હોય ને તોય બિચારો ગુજરી જાય. કેટલું પાણી સહન કરી શકે એની ઓજરી. આ રિવાજ એવા કાઢી નાખ્યા છે અને બાપાને જલ્દી વળાવવાના. ચિઠ્ઠી પાડશે ઉપર વાળાની, વેળા થાય તારે જવાની. આ સગું કુટુંબ બધું ભેળું મળીને ચમચી પાણી પાવાની. એ લોટ પાણીનો લાડવો આપશે, જરૂર નહીં હોય તારે ખાવાની. કોઈ ઘીનો લાડવો નો નાખે નાખે, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની.
પાંચ પચીસ ભેળા થઈને ઉતાવળ કરશે કાઢી રાવડે જો જલ્દી કાઢો જલ્દી કાઢો. પણ ઘડી ગીરો કેમ તો કે મુંબઈથી છોકરો આવે. અરે ભાઈ એ તો આવશે પણ જલ્દી કરો ને, મેં નાવા આવ્યા છીએ. કોઈને કાંઈ પડી ન હોય, પાંચ દાડાએ કોઈ રાખવા તૈયાર થાય એટલે હાથે કરી લેવાનું. લાકડા ભેગો તને બાળી દેશે, ઉતાવળ હશે અને નાવાની. હાડક્યા લઈને હાલતો થશે, રાખ તારી બધી ઉડી જવાની. બાર દિવસ તારી મોકાણ કરીને પછી મીઠાઈ ખાવાની. એ પ્રાણની સગી છે આ દુનિયા, ઘડીકમાં ભૂલી ઘડીકમાં ભૂલી જાય. કોઈને કાંઈ હગ પણ કોઈનું હોતું નથી ભાઈ. સુખદેવજી મહારાજ કહે છે, રાજા કરદમ અને દેહુતિના લગ્ન થયા છે, એમને ત્યાં કપિલનો જન્મ થયો છે. કપિલ ભગવાને પોતાની માતાને સરસ મજાનું સાંખ્ય અને યોગનું જ્ઞાન આપ્યું છે, માતાની પણ મુક્તિ કરી છે ભગવાને. અને કરદમે પણ ભગવાનનો જન્મ થયો એટલે એ પણ વનમાં જઈને, કથા બહુ લાંબી હતી પણ બહુ બધા મહેમાનો આવ્યા છે આ સ્વામીના ભાવથી. અગર આ ગામમાં તો ભાઈ 500 માણા રેસ માંડે, 500માંથી 50 લગભગ 250 આવતા હશે. અહીંયા 250 આવતા હશે, ત્યાં લગભગ બધા આવતા હોય. પણ ભાઈ તમને હાવ સાચું કહું, એ ભગવાનનો પ્રસાદ પણ પેટમાં પડશે ને તો એની પ્રસન્નતા ઉતરશે અને ક્યારેક હારા ઘેરે જન્મ ભગવાન આપશે. પ્રસાદ એ ખાય ને સ્વામિનારાયણે કલ્યાણ કર્યું છે. સ્વામિનારાયણે તો લાડવા ખવડાવીને કલ્યાણ કર્યું, લાડવા ખવડાવીને ગમે એને ખવડાવે. સ્વામિનારાયણ ભગવાનની કઈ કૃપા ઓછી નથી. અને આજે સ્વામિનારાયણના સાધુઓ જો ને આવી લીલા લહેર કરાવે. હેલું નથી આપણા ઘરે બે દાડા જો પાંચ મહેમાન વહેલા વધારે રોકાઈ જાય ને તો ઘરમાં બધું આઘું પાછું થવા માંડે. અને આને ત્યાં હાથ હાથ દાડો આટલા આટલા મહેમાનો આવે તો સાધુ રાજી થાય, વાહ મારા બાપલ્યા આવ્યા, મારા વાલા હગા આવ્યા એમ આમને થાય. અને બધાને લીલા લેર કરાવે, જમાડે. બાકી બે ત્રણ બહેનો ભેગી થઈને વાતો કરતી, ભાઈ મારે ત્યાં મહેમાન આવે નારું મને ફાવે નહીં. ઓલા બેન કે ભાઈ મને તું મહેમાન આવે નહીં ગમે. કે તમને મહેમાન આવી ગમે? તો કે મને મહેમાન આવી બહુ ગમે. તો પછી તો કે મને મહેમાન આવે એ ગમે, જાય એ ગમે. તો કે તમને ગમે હું નહીં? તો કે રોકાઈ જાય એ ન ગમે. કે હા રોકાઈ જાય એમાં ફાવે નહીં, રોટલા કરવા પડે, જા કરવી પડે, આ બધું કરવું પડે. આ આ આ કથા કરીને મારે એટલું કહેવું છે, આ માતાઓ ઘણી બેઠી છે. આ લોકો ભલે લોભ કરે, તમે નહીં કરતા, કારણ કે તમારે ક્યાં રળવા જવું છે? આ ભલે રળી રળી લાવતા તમે તારે. હા તમારો હાથ તો અન્નપૂર્ણાનો હાથ છે, તમારો હાથ તો લક્ષ્મીનો હાથ છે. જેટલું આપશો એટલું વધશે, ક્યારેય ઓછું નહીં થાય. કારણ કે શંકરના ઘેરે અન્નપૂર્ણા છે, વિષ્ણુના ઘેરે લક્ષ્મી છે, એમ આ જગતની અંદર લક્ષ્મી અને અન્નપૂર્ણાએ સ્ત્રીઓના રૂપમાં જન્મ ધારણ કર્યા છે. એના હાથમાં આશીર્વાદ છે, એના હાથમાં બધું જ છે, એની જીભમાં અમૃત છે. આ કથાનો સાર એટલો જ છે, માણસનો જન્મ બહુ યુગો પછી મળે છે, ભજન કરી લેવું અને જેટલા હારા કામ થાય એટલા કરી લેવા. કારણ કે આ સાધુ આ એક કામ કરે છે કેટલા લોકોને લાભ મળે. એમ આપણે પણ ક્યારે આપણને ભગવાને આપ્યું હોય અને ખિસ્સામાં જો ભાર વધી જતો, એ તમે તો કાઠિયાવાડી તમને ખબર પડે, વીડો ઉલછીએ ને એમ પાણી ચોખ્ખું થાય અને આવ્યા કરે. હા ઉલછવો પડે, ઉલેછવો પડે. ઘરમાં સરસ મજાની રૂમ હોય, એક આમ બારી હોય ને એક આમ બારી હોય, એક બાજુની ખોલો ને એક બાજુનું ન ખોલો, હવા આવે જ નહીં. ભલે ને ગમે એટલી બારી ખોલ્યો પણ બે બાજુની ખોલો, ફફડાટી બોલાવે. એમ આપણે આમ લાવ્યા જ કરીએ, લાવ્યા જ કરીએ પણ આમ આપવા ન કરીએ તો ભાઈ ભગવાન એમ થાય બંધ. હા પછી મોદી ગમે ત્યારે કહે કે ભાઈ 500 ની 1000 ની ખોટી.
ખોટી કાગળિયા થઈ ગયા. એ કાગળિયા જ હતા પેલા, એ તો ગવર્નરે સાઈન કરી સરકારે કીધું કે આને આટલી વેલ્યુ છે એટલે એ પૈસા હતા. પણ એ લોકો એમાંથી શક્તિ ખેંચી લીધી ને ભાઈ હવે એ કાગળિયાના કાગળિયા. એમ આ જે કાગળિયું છે ને ઉપરવાળાની સાઈન છે એટલે હાલે છે. ઉપરવાળો એમ કહે છે કે આ કેન્સલ, એટલે આપણે કાગળિયા કચરો છીએ, આપણે કચરો છીએ. એટલે આનો ઉપયોગ પણ સારો કરવો, સારા કામ માટે કરવો, દેશ માટે કરવો, સમાજ માટે કરવો, સંસ્કૃતિ માટે કરવો, પ્રકૃતિ માટે કરવો. આટલું કહી આજની કથાને અહીંયા વિરામ. સાંજે બરોબર 3:30 વાગે આપણે બધા ભેગા થાવ. સ્વામિનારાયણ, 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 બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન. બોલો શ્રી.